હેલો દોસ્તો, કેમ છો? મજામાં મજામાં જ છો? મારી ગુજરાતી કોમ્પ્યુટર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે દોસ્તો. દોસ્તો, કોમ્પ્યુટર અને મોબાઈલના અવનવા વિડીયો જોવા માટે આ મારી ગુજરાતી કોમ્પ્યુટર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે બાજુમાં રહેલું બેલ આઇકોને પણ પ્રેસ કરવાનું ભૂલશો નહીં, જેથી કરી હું મારી યુટ્યુબ ચેનલમાં વિડીયો અપલોડ કરું એટલે તમને તરત જ તમારા મોબાઈલમાં નોટિફિકેશન મળી રહે અને સૌથી પહેલાં તમે મારો વિડીયો જોઈ શકશો. તો ચાલો દોસ્તો, આજના ટોપિક વિશે આપણે શીખીએ અને સમજીએ. દોસ્તો, આજનો આપણો ટોપિક છે હાઉ ટુ યુઝ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન, જેને દોસ્તો આપણે શોર્ટમાં પીપીટી કહીએ છીએ. તો દોસ્તો, આજના વિડીયોની અંદર આપણે પીપીટી કઈ રીતના ક્રિએટ કરીને, જેનું આપણે પાવર પ્રેઝન્ટેશન આપણે કઈ રીતના ક્રિએટ કરીને બતાવી શકીએ. પહેલા તો સૌ પ્રથમ દોસ્તો આપણે સ્ટાર્ટ મેનુમાં જઈશું. જ્યાંથી આપણે માઇક્રોસોફ્ટ ઓફિસ પાવરપોઈન્ટ, દોસ્તો પાવરપોઈન્ટ ઓપન થશે એટલે આ રીતનો વિન્ડો તમને જોવા મળશે. એમાં તમને એક બ્લેન્ક પેજ જોવા મળશે, જેમાં તમને દોસ્તો બે ઓપ્શન હશે. એમાં પહેલા ઓપ્શનમાં ક્લિક ટુ એડ ટાઇટલ, એટલે કે તમારે કોઈ પ્રેઝન્ટેશન હોય એનું તમારે ટાઇટલ આપવું હોય તો અહીંયા તમે આપી શકો. અને બીજું છે ક્લિક ટુ એડ સબ ટાઇટલ. સબ ટાઇટલ એટલે કે કોઈ પ્રેઝન્ટેશન હોય એનું ડિસ્ક્રિપ્શન હોય તમારે અહીંયા ટાઈપિંગ કરવું હોય તો તમે ટાઈપિંગ કરી શકો. અહીં દાખલા તરીકે આપણે કોઈ પણ એક ટાઇટલ આપીએ, કીબોર્ડ શોર્ટકટ, બરોબર આ રીતનું આપણે એક ટાઇટલ આપ્યું. પછી તમારે આને એરો કીથી ક્લિક કરીને ઉપર નીચે તમે એને એડજસ્ટમેન્ટ કરી શકો, બરોબર. આ રીતના પછી ક્લિક હર ટુ સબ ટાઇટલ એટલે બીજું તમારે કોઈ પણ ટાઇટલ આપવું હોય તે. દાખલા તરીકે આપણે આપીએ કંટ્રોલ પ્લસ હોમ, વર્કશીટ, કટ કટ, વર્કશીટ ને શરૂઆત ને પ્રથમ સેલ જવા, આપણે બીજો કોઈ પણ ટાઇટલ આપણે આપીએ. દોસ્તો આપણે એટલું ટાઇટલ આપણે સબ ટાઇટલ સોરી કટ દોસ્તો આપણે એટલું સબ ટાઇટલ ટાઈપિંગ કરી લીધું છે. હવે આપણે એને હોમ મેન્યુમાં આપણે કોઈ પણ પેરેગ્રાફને સેટિંગ કરવું હોય તો આપણે પેરેગ્રાફમાં જઈશું. અહીંથી આપણે આ રીતના સેટિંગ કરી દઈએ. અહીં ક્લિક કરીને આપણે કોઈ પણ સિમ્બોલ છે એનો ઉપયોગ કરી લઈએ, બરોબર. આ રીતના અહીં ક્લિક કરીને અહીંથી આ રીતનું થોડું ઘણું આપણે દોસ્તો પેજમાં ટાઈપિંગ કરી લીધું, બરોબર. હવે આગળ તમારે ન્યૂ સ્લાઇડ લેવી હોય દોસ્તો તો અહીં તમને ન્યૂ સ્લાઇડ લખેલું છે, એ ન્યૂ સ્લાઇડમાંથી તમે ન્યૂ સ્લાઇડ કોઈ પણ તમે એડ કરી શકો. આપણે દાખલા તરીકે આ એક સ્લાઇડ આપણે એડ કરીએ. આ સ્લાઇડમાં તમને દોસ્તો
क्लिकर टू टेक्स्ट, टेक्स्ट ની સાથે સાથે તમે અહીંથી કોઈ પણ તમારે ઇન્સર્ટ ટેબલ કરાવવું હોય તો અહીંથી ટેબલ કરાવી શકો, ઇન્સર્ટ ચાર્ટ કરાવવું હોય તો ઇન્સર્ટ ચાર્ટ, બરોબર, ઇન્સર્ટ સ્માર્ટ આર્ટ ગ્રાફિક તમારે ઇન્સર્ટ કરાવવું હોય તો, પછી અહીંયા ઇન્સર્ટ પિક્ચર કરાવવું હોય તો, બરોબર, પછી ક્લિપ આર્ટ કોઈ ઇન્સર્ટ કરાવવું હોય તો અહીં ક્લિક કરીને તમે આમાં ઇન્સર્ટ કરાવી શકો, પછી કોઈ ઇન્સર્ટ મીડિયા ક્લિપ હોય તમારે અહીં એડ કરવી હોય તો પણ અહીંયા એડ કરી શકો। પછી આગળ દોસ્તો અહીંયા ડ્રોઈંગ ટૂલ્સ પણ તમને જોવા મળશે, અહીંયા પેલું છે અહીંયા ટેક્સ બોક્સ, બરોબર, પછી અહીંયા લાઈન, પછી એરો, બરોબર, પછી અહીંયા તમને રેક્ટેંગલ, બરોબર, સર્કલ, બરોબર, પછી રાઉન્ડેડ રેક્ટેંગલ, આ રીતના તમે કોઈ પણ અહીંથી ડ્રોઈંગ ટૂલ્સ છે એનાથી તમે અહીંથી એનો ઉપયોગ કરી શકો। પછી ઇન્સર્ટ મેનુમાં, ઇન્સર્ટ મેનુમાં દોસ્તો ટેબલ, એ આપણે અહીંયા વાત કરી એ પ્રમાણે ટેબલ, પિક્ચર, ક્લિપ આર્ટ, ફોટો આલ્બમ, શેપ, બરોબર, શેપમાં ઘણા બધા શેપ છે, તમે અહીંથી એનો ઉપયોગ કરી શકો। પછી સ્માર્ટ આર્ટ ચાર્ટ, એ આપણે આગળ વાત કરી। પછી ટેક્સ્ટની અંદર, ટેક્સ્ટની અંદર ટેક્સ્ટ બોક્સ, હેડર, ફૂટર, વર્ડ આર્ટ, ડેટ એન્ડ ટાઈમ, સ્લાઇડ નંબર ને ઓબ્જેક્ટ, બરોબર, તમારે કોઈ પણ ટેક્સ હોય ને તમારે વર્ડ આર્ટમાં ફેરવવું હોય તો શું કરવાનું, સૌ પ્રથમ તમારે અહીંયા ક્લિક કરવાનું, ક્લિક કરીને કંટ્રોલ એ આપવાનું, કંટ્રોલ એક્સ આપવાનું, એટલે આપણે કોઈ પણ વર્ડ આર્ટ છે એ સિલેક્ટ કરીને, દાખલા તરીકે આપણે વર્ડ આર્ટ આ સિલેક્ટ કર્યું, બરાબર, આપણો ટેક્સ બોક્સ છે, બરાબર, પેલા કંટ્રોલ એ આપવાનું, પછી અહીંયા વર્ડ આર્ટ આવી જશે, વર્ડ આર્ટમાંથી તમારે કોઈ પણ, બરાબર, આ દાખલા તરીકે આપણે આ સિલેક્ટ કર્યું એટલે કીબોર્ડ શોર્ટકટ કી આ રીતના આવી ગયું। પછી અહીંથી તમે ટેક્સ ફિલ, બરાબર, ટેક્સમાં ફિલ કરાવવું હોય કોઈ પણ કલર તો એ તમે અહીંથી કલર ફિલ કરાવી શકો। પછી ટેક્સની આઉટલાઈન, બરાબર, એ તમારે અહીંથી ફિલ કરાવી હોય તો પણ કરાવી શકો। કોઈ પણ ઇફેક્ટ અહીંથી, શેડો, રિફ્લેક્શન, ગ્લો, બ્લેવ, 3D રોટેશન, પછી ટ્રાન્સફોર્મ, બરાબર, આ રીતના ઘણું બધું અહીંથી તમે એનો ઉપયોગ કરીને આ રીતના, બરાબર, આપણે વર્ડ આર્ટ શીખ્યા, બરાબર, ઇન્સર્ટ મેનુની અંદર આપણે વર્ડ આર્ટ શીખ્યા। પછી ડેટ એન્ડ ટાઈમ, બરાબર, અને ઉપયોગ કરવો હોય તો અહીંયા ક્લિક કરો એટલે ડેટ એન્ડ ટાઈમ તમને જોવા મળશે, દાખલા તરીકે આપણે અહીંયા એન્ટર આપ્યું, બરાબર, પછી અહીંયા આપણે ડેટ એન્ડ ટાઈમ ઉપર ક્લિક કર્યું એટલે ડેટ એન્ડ ટાઈમ તમારે કઈ ફોર્મેટમાં રાખવું એ ફોર્મેટ અહીંયા બધે અવેલેબલ છે, દાખલા તરીકે આ ફોર્મેટ રાખીએ, પછી ડિસેમ્બર 2020, બરાબર, એ રાખો એટલે તમને જોવા મળશે 25 ડિસેમ્બર 2020। અહીં તમારે ફૂટરમાં પણ રહેશે, બરાબર, ટેક્સ, કોઈ પણ ટેક્સ નંબર આપવો હોય આ રીતનો, બરાબર, એટલે એક નંબર અહીંયા તમને જોવા મળશે, પેજ નંબર તમારે, બરાબર। પછી ઓબ્જેક્ટ, ઓબ્જેક્ટ શું છે દોસ્તો, તો ઓબ્જેક્ટ ઇન્સર્ટ ઓબ્જેક્ટ, બરાબર, દાખલા તરીકે ક્રિએટ ન્યૂ અને ઓબ્જેક્ટ ટાઈપ, તમે એડોબ અપક્રોપ ડોક્યુમેન્ટ હોય તમારે અહીંથી ઇન્સર્ટ કરાવી તો કરાવી શકો, કોઈ PDF ફાઇલ હોય, બરાબર, પછી એડોબ ફોટોશોપ ઇમેજમાંથી તમારે કોઈ પણ ઇમેજ તૈયાર કરીને અહીંથી ઇન્સર્ટ કરાવી હોય તો કરાવી શકો, પછી બીટમેપ ઇમેજ, બરાબર, અહીં ઘણું બધું છે, માઇક્રોસોફ્ટ ગ્રાફ ચાર્ટ, બરાબર, ઘણા બધા સોફ્ટવેર છે માઇક્રોસોફ્ટના, એ તમારે અહીંથી એને ઓપન કરવાના, એ ઓપન કરીને કોઈ પણ તમે કોઈ પણ વર્ક કરો એ તમારે અહીં ઇન્સર્ટ કરાવવું હોય તો અહીંયા તમે એને ઇન્સર્ટ કરાવી શકો સ્લાઇડ શોમાં, બરાબર। પછી અહીંથી તમે કોઈ મૂવી ક્લિપ હોય અહીં તમારે ઇન્સર્ટ કરાવવી તો કરાવી શકો, કોઈ મીડિયા ફાઇલ હોય, બરાબર, સાઉન્ડ ફાઇલ, એ તમારે અહીંથી ઇન્સર્ટ કરાવવું હોય કરાવી શકો, અથવા રેકોર્ડ કરવું હોય તો પણ તમે કરી શકો। પછી આગળ ડિઝાઇન, ડિઝાઇનમાં પેલું છે પેજ સેટઅપ, બરાબર, પેજ સેટઅપ ઉપર ક્લિક કરશો એટલે તમારે સ્લાઇડ સાઇઝ કઈ સાઇઝ રાખવી, બરાબર, દાખલા તરીકે ઓન સ્ક્રીન શો, શોર્ટકટ ના હોય એટલે મૂવી, બરાબર, અહીંયા ઘણું બધું તમને લેટર પેપર, લીગર પેપર, બરાબર, A4 સાઇઝ, ઘણા બધા અહીંયા પાવર પ્રેઝન્ટેશનના જે સ્લાઇડ સાઇઝ છે પેજના, એ પેજ સેટઅપ અહીંથી તમે કરી શકો। આ રીતનું આપણે સેટઅપ માર્યું, બરાબર।
પછી અહીંયા સ્લાઇડ ઓરિયન્ટેશન બરાબર, સ્લાઇડ ઓરિયન્ટેશન તમારે કઈ રીતના રાખવું, પોર્ટલ લેન્ડસ્કેપ બરાબર, આપણે સાઇઝ લીધી ઓટોમેટિક અહીંયા પોર્ટ્રેટ અથવા લેન્ડસ્કેપ થઈ જશે બરાબર. પછી અહીંયા સ્થીમ બરાબર, કોઈ પણ આમાંથી સ્થીમ ઉપર તમે ક્લિક કરશો એટલે ઓટોમેટિક અહીંયા તમને સ્થીમ સહી જોવા મળશે આ રીતના. અહીંથી તમે ક્લિક કરશો એટલે તમારે મોર કોઈ થીમ તમે ડાઉનલોડ કરેલી હોય તો અહીંથી તમે બ્રાઉઝ કરીને કોઈ પણ થીમ છે એ ઇન્સર્ટ કરાવી શકશો. પછી તમારે અહીંયા ફોન્ટ હોય અને ઇફેક્ટ બરાબર, આ રીતના ઇફેક્ટ પણ તમે અહીંથી એને જોઈ શકો છો બરાબર. પછી અહીંયા તમારે બેકગ્રાઉન્ડ સ્ટાઇલ છે પણ અહીંથી તમે ચેન્જ કરી શકો છો આ રીતના બરાબર. પછી ફોર્મેટ બેકગ્રાઉન્ડ, એની ઉપર ક્લિક કરશો એટલે તમને પિક્ચર્સ અથવા ફીલ બરાબર અહીં તમારે જો, અથવા તો સોલિડ ફીલ બરાબર, ગ્રાફિક્સ ફીલ, પછી પિક્ચર ઓર ટેક્સ ફાઇલ બરાબર. પછી હાઈડ બેકગ્રાઉન્ડ અહીંથી હાઈડ થઈ જશે બરાબર. પછી અહીંથી તમારે ટેક્સચર છે એ તમારે લેવું હોય તો અહીંથી તમે કોઈ પણ ટેક્સચર અહીંથી લઈ શકો આ રીતના. પછી તમારે આપી દેવાનું એપ્લાય ટુ ઓલ બરાબર, પછી ક્લોઝ આપી એટલે બધા પેજમાં એપ્લાય થઈ જશે. દોસ્તો તમારા બાજુમાં ઓપ્શન એનિમેશન ઓપ્શન ન હોય તો તમારે અહીંથી ક્લિક કરીને એનિમેશનમાંથી કસ્ટમ એનિમેશન આપી દેવાનું એટલે અહીંયા તમારે કસ્ટમ એનિમેશન આવી જશે. પછી દોસ્તો તમારે ટેક્સ્ટ હોય એને કંટ્રોલ એ આપીને સિલેક્ટ કરી લેવાના. પછી અહીંથી તમારે એડ ઇફેક્ટ બરાબર, અહીંથી તમારે એડ ઇફેક્ટ આપી દેવાની. કંટ્રોલ એ આપી દઈએ આપણે, એક આરે સિલેક્ટ કરી લઈએ. બરાબર આ રીતના. તો આ રીતના દોસ્તો આપણે ટેક્સ એનિમેશન કઈ રીતના આપાય એ પણ શીખ્યા. હવે આગળ આપણે સ્લાઇડ છો બરાબર, ફ્રોમ બિગિંગ એટલે ક્લિક કરશો એટલે આપણી સ્લાઇડ છે દોસ્તો એ પ્લે થશે. એની શોર્ટકટ કી પણ છે દોસ્તો F5. F5 પ્રેસ કરશો એટલે આપણી સ્લાઇડ છે એ ઓપન થશે. પછી કીબોર્ડની અંદર તમારે જમણી બાજુની એરો કી છે એ પ્રેસ કરશો એટલે આ રીતના સ્લાઇડ છે એ ઓટોમેટિક ચેન્જ થતી તમને જોવા મળશે. દોસ્તો આજના વિડીયોની અંદર આપણે પાવર પ્રેઝન્ટેશન કઈ રીતના યુઝ કરાય, કઈ રીતના એની અંદર પાવર પ્રેઝન્ટેશન કઈ રીતના ક્રિએટ કરાય અને સ્લાઇડ શો છે એ આપણે કઈ રીતના વર્ક કરે એ આપણે આજના વિડીયોમાં શીખ્યા અને સમજ્યા. થેન્ક યુ. તો દોસ્તો આ વિડીયો તમને કેવો લાગ્યો, ગમ્યો તો લાઇક અને શેર કરો. અને આ દોસ્તો કોમ્પ્યુટર અને મોબાઈલના કોઈ પણ પ્રશ્ન હોય તો મારા વિડીયોમાં તમે કમેન્ટ લખી શકો છો જેથી કરી હું તમને એનો જવાબ આપી શકું. આભાર.